આપ કેળવણીકાર છો. સાહિત્યિક પ્રાચીન ભારતીય શિક્ષણ વ્યવસ્થાના આપ મુખ્ય વિચારક છો. પાઠ્યપુસ્તક મંડળ તરફથી પ્રકાશિત થયેલ પૂરક સંદર્ભ પુસ્તક જેનો આપે ગુજરાતીમાં અનુવાદ કર્યો છે, પુસ્તકનું નામ છે શિક્ષણનું ભારતીયકરણ. આવા આજના આપણા વક્તા આપણી વચ્ચે છે. આવકારો છો શ્રી અરુણભાઈ યાર્દીને પોતાના વક્તવ્ય માટે. માનનીય પેથાણી સાહેબ, માનનીય અતુલભાઈ, મંચસ્થ મિત્રો અને મારી સામે બેસેલા લેખક મિત્રો, સૌ પ્રથમ તો એકાદ બે બાબતની સ્પષ્ટતા કરવા માંગુ છું કે ખૂબ અલ્પતાની લાગણી સાથે, ખૂબ સંકોચ સાથે હું તમારી સામે બોલી રહ્યો છું. કારણ કે એવા પ્રબુદ્ધ વર્ગની સામે હું બોલી રહ્યો છું અને હું મારી મર્યાદાઓથી, મારી અલ્પતાથી ખૂબ સારી રીતે પરિચિત છું. મારા આગળ જે બોલી ગયા વક્તાઓ, એ બધા વક્તાઓની સરખામણીમાં પણ આ ક્ષેત્રનું મારું નોલેજ, મારું જ્ઞાન, મારી સમજ ખૂબ મર્યાદિત છે. બીજી એક વાત કે આ બધું લખાણ 80-90% પતી ગયા પછી ની ચર્ચા કરવા માટેની આ ગોષ્ઠી છે. પરંતુ મારી બાબત એવી છે, મારો વિષય એવો છે જે લખતા પહેલા જરૂરી પડે છે. એટલે આપણે માનીએ કે ભવિષ્યમાં મારી વાતો કદાચ ઉપયોગી થાય. મારી વાતોમાં છે એક જ મુદ્દો, ફક્ત એક જ વાત હું આપની સાથે શેર કરવા માંગુ છું. કારણ કે આપ ખૂબ જાણકાર છો, ખૂબ અનુભવી છો, એટલે વી આર શેરિંગ અ ગુડ થોટ ઓવર હિયર. જે તમે જાણો જ છો, તમે કરી રહ્યા છો, એ વાત હું નવેસરથી કે મૂકવા માંગુ છું. આ પાઠ્યપુસ્તક મંડળનો ખૂબ સ્તુત્ય એવો ઉપક્રમ છે, બહુ સારું કર્યું. બધા લેખકો એક દિવસે ભેગા થાય, સાથે રે, કમિંગ ટુગેધર, થિંકિંગ ટુગેધર એન્ડ વર્કિંગ ટુગેધર, બહુ મોટી વાત છે. એકબીજાને મળે, એકબીજાના ચહેરાઓ જુએ, એકબીજાનું હાસ્ય જુએ, એકબીજાની વાતો કરે, એકબીજા સાથે જમે, એ બધાનો બહુ ફેર છે, બહુ મોટો. અને પછી સારી સારી ચર્ચાઓ થઈ જાય છે, એટલે આ ચાલુ રહેવું જોઈએ. એટલે પેથાણી સાહેબને આપણે જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે. મને બીજું એવું લાગે છે કે લેખક એ લેખક છે, એ પાઠ્યપુસ્તક મંડળનો લેખક હોય, એ નવલકથાનો લેખક હોય, એ ક્રાઇમ સિરિયલનો લેખક હોય, એ ગમે તે હોય, લેખક એ લેખક છે. લેખકને કોઈ લેબલ ના હોય. અહીંયા બેસેલા લેખકો જે છે એ ગુણવંત શાહની કક્ષાના જ છે. એમનામાં પણ એટલી ક્ષમતા છે જેટલી વિનોદ ભટ્ટમાં છે, જેટલી ધ્રુવ ભટ્ટમાં છે, જેટલી ઝવેરચંદ મેઘાણીમાં છે. એટલે લેખક એ લેખક છે. એક સંગીતકારે કહ્યું છે કે સંગીત એ સંગીત જ છે, સંગીતને તમે ભાગલા ન પાડી શકો કે આ લોક સંગીત અને આ ફિલ્મી સંગીત ને આ ક્લાસિકલ સંગીત. ભાગલા પાડો હોય તો બે જ ભાગલા પાડો, ગુડ મ્યુઝિક એન્ડ બેડ મ્યુઝિક, બાકી તો સંગીત એ સંગીત જ છે. એટલે અહીંયા જે બધા ભેગા થયેલા અહીંયા મિત્રો જે છે એ જ કક્ષાના મોટા લેખકો છે. તેથી એમને સલામ સાથે મારી વાત શરૂ કરું છું. બીજી વાત કે તમે તો ઉલટાને એમના કરતા જો કહેવા હોય તો મોટા લેખકો છે. મોટા લેખકને શું કહેવામાં આવે છે? એના પુસ્તકો બેસ્ટ સેલર બન્યા, ખરું ને? 2 મિલિયન કોપીઝ આર સોલ્ડ, અહીંયા 4 મિલિયન કોપીઝ આર સોલ્ડ. યુ આર ધ બેસ્ટ સેલર. બીજી તમારી એક વિશેષતા કહું, તમે એક વિશિષ્ટ, અત્યંત વિશિષ્ટ વર્ગ માટે લખી રહ્યા છો, જેની અંદર કુતૂહલ છે, જેની અંદર વિસ્મય છે, જેની અંદર ઉત્સાહ છે, જેની અંદર ચુંબકીય શક્તિ પડેલી છે, જેની અંદર ગ્રહણ શક્તિ પડેલી છે, એવા વર્ગ માટે તમે લખી રહ્યા છો, તમે VIP માટે લખી રહ્યા છો. એટલે તમારું વિશિષ્ટ પ્રકારનું લખાણ છે,
એવું મને લાગે છે. હમણાં મેં બે પુસ્તકો વાંચ્યું. મારો વિષય છે આર્ટ ઓફ ક્રિએટિવ રાઇટિંગ. બે પુસ્તકો વાંચ્યા. એમાંનું એક પુસ્તક છે ધ આર્ટ ઓફ ક્રિએટિવ થિંકિંગ, એવું મારી પાસે એક પુસ્તક આવ્યું છે. અતિશય સુંદર પુસ્તક છે, બહુ મોટા આર્ટિસ્ટે લખેલું પુસ્તક છે. અને જગતના મોટા મોટા આર્ટિસ્ટ અને મોટા મોટા વૈજ્ઞાનિકો અને લેખકોના ઉદાહરણ આપીને એને બબ્બે પાનાના નાના નાના પ્રકરણો લખ્યા છે કે ક્રિએટિવ થિંકર કેવો હોય એ દુનિયાથી જુદો હોય, વિશેષ પ્રકારનો હોય. એની અંદર લેખક એક પ્રસંગ લખે છે, એ પ્રસંગને હમણાં સંબંધ છે. એ પ્રસંગ એમ લખે છે, લેખક કહે છે કે હું મારા દીકરા સાથે રેલવે પ્લેટફોર્મ પર ટ્રેનની રાહ જોઈ રહ્યો હતો. મારો લુઈસ નામનો દીકરો, એની સાથે હું પ્લેટફોર્મ પર ટ્રેનની રાહ જોતો હતો. એટલામાં જાહેરાત થઈ કે ટ્રેન એક કલાક મોડી છે. એટલે બધા પેસેન્જર્સ ગુસ્સે થઈ ગયા કે આ શું, આ કેવું તંત્ર છે, ને મારી એક મીટિંગ છે, ને મીટિંગ રહી ગઈ, ને મારે આ કામ છે, ને હંમેશા આવું ચાલે છે. બધા મારો દીકરો જે છે ને 4-5 વર્ષનો, એને કોઈ અસર ના થઈ. એણે એની બેગમાંથી સ્કેચ પેન કાઢી અને બધા પેસેન્જરના ચિત્રો દોરવા લાગ્યો. અને ચિત્રો દોરતા દોરતા એ એટલો બધો અંદર ડૂબી ગયો કે જયારે ટ્રેન આવી ત્યારે દુઃખ થયું, ત્યારે ટ્રેન આવી ગઈ. હવે લેખક કહે છે, ક્રિએટિવ થિંકર એ કહે છે કે મને તે દિવસે ભાન થયું પહેલી વાર કે નો ટાઈમ ઇઝ ડેડ ટાઈમ. દુનિયામાં કોઈ પણ સમયનો ગમે તેટલો સદુપયોગ થઈ શકે, આ બાળકનું માનસ છે. એવા બાળક માટે તમે લખી રહ્યા છો, એવા ક્રિએટિવ માઇન્ડ માટે તમે લખી રહ્યા છો, એટલે તમારે કેટલું ક્રિએટિવ લખવું પડે. બીજું એક પુસ્તક છે, હમણાં વાંચી રહ્યો છું, વાંચી લીધું. એનું ટાઇટલ છે ગાંધી એટ ફર્સ્ટ સાઇટ. અદભુત પુસ્તક છે ગાંધી એટ ફર્સ્ટ સાઇટ. મને વિચાર આવ્યો કે આ થોમસ વેબર નામના લેખકે કેવો વિષય પસંદ કર્યો. ગાંધીજીને જયારે માણસ પહેલી વાર દર્શન કરે છે ત્યારે એને શું અનુભવ થાય, પહેલી વાર, પછી બીજી ત્રીજી વાર ચોથી વાર જિંદગી ભરના ને પહેલી વાર કે મારી સામે ગાંધીજી છે, આ પેલા ગાંધીજી, એની સામે વાત કરી રહ્યો છું. અને સાહેબ કૃપલાની એ, અને સરોજની નાયડુએ, અને ચાર્લી ચેપલીને, બધાના અનુભવ લખ્યા. હું જયારે ગાંધીને પહેલી વાર મળ્યો ત્યારે શું થયું, ગાંધીજી ક્યાં બેઠા હતા, કેવી રીતે બેઠા હતા, મારી પાસે કયું પહેલું વાક્ય બોલ્યા, અને એની મારા પર શી અસર પડી. તમે વિચાર કરો, લેખકો ક્યાં સુધીનો વિચાર કરે, એને કેટલી મહેનત કરી હશે આ પુસ્તક લખવા માટે. પહેલી વાર કોણ માણસ માણસ તને શું અનુભવ, એનો રેકોર્ડ ક્યાંથી કાઢવો. This is creative writing. આને સર્જનાત્મક લખાણ કહે છે. એટલે એ સર્જનાત્મકતા આપણા લખાણોમાં આવવાની જરૂર છે. મને ખબર છે કે આ બધી વાતો જુદી જુદી રીતે આવી જ ગઈ છે. દરેક સવારથી જેટલા વ્યાખ્યાનો થયા એ બધા વ્યાખ્યાનોમાં પરોક્ષ રીતે પણ આ ક્રિએટિવ રાઇટિંગની વાત આવી ગઈ છે. હવે હું એને વિષય તરીકે ખાલી તમને કહી રહ્યો છું કે સર્જનાત્મકતા એક નવો જુદા પ્રકારનો મનોભાવન, તાજગીદાયક અને પ્રેરક અભિગમ છે. કંઈક લખીએ એ કંઈક નવું હોવું જોઈએ, હટકે કંઈક નવું હોવું જોઈએ, જુદા પ્રકારનું, અને ગમી જાય અરે વાત આ તો મને ખબર જ નથી, તાજગીદાયક આમ ફ્રેશ, આમ આખો દિવસ એની અસર રહે. એક વાક્ય વાંચીએ તો આખો દિવસ એની અસર રહે, પ્રેરક, એવો અભિગમ છે. એ અભિગમને શું આપણે આપણા લખાણોમાં ન લાવી શકીએ. એક જ વાત, એક જ સત્ય, એક જ સિદ્ધાંત, એક જ કોયડો સર્જનાત્મક રીતે કહેવાથી ફેર પડી જાય છે. એ જ વાત કહેવાની છે, પણ તમે જયારે જુદી રીતે કોને તો પેલાને હંમેશા યાદ રહી જાય, ન સમજાતો વિષય સમજાવા લાગે. ઘણી વાર એવું બને છે કે છોકરાઓ કહે છે મને ગણિત ગમતું નતું, આ વાંચ્યું ને ત્યારથી મને ગમવા લાગે.
ન ગમતો વિષય ગમવા લાગે છે, બોરિંગ વિષય ગમવા લાગે છે. આ બધા એના ફેર છે. એટલે સર્જનાત્મક રીતે લખવાથી જુદું નથી કરવાનું, જુદી રીતે કરવાનું છે. વી ડોન્ટ વોન્ટ ટુ ડુ ડિફરન્ટ થિંગ્સ વી કેનોટ ડુ. આપણા માળખાની અંદર આપણે કંઈક જુદું તો કરવાનું જ નથી, એ જ કરવાનું છે. ગણિતના પ્રમેયમાં શું બદલી બદલીને બદલવાનું, વિજ્ઞાનના સિદ્ધાંતમાં શું બદલી બદલીને બદલાય જ ને, જુદી રીતે કરવાનું, ડુઈંગ ધ થિંગ્સ ડિફરન્ટલી. એટલે એ કરી શકાય. કેટલાક ઉદાહરણો લખી લાવ્યો છું. પ્રોફેસર ગેલબ્રેથ ભારતમાં એલજી હતા, એમ્બેસેડર હતા અમેરિકાના, ઇકોનોમિસ્ટ. એમણે પુસ્તકમાં લખ્યું છે આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય. તેમણે ઉદાહરણ આપ્યું કે કામવાળી જે પ્રવૃત્તિ કરે છે ઘરમાં તે આર્થિક પ્રવૃત્તિ કહેવાય, પણ ગૃહિણી કરે છે તે આર્થિક પ્રવૃત્તિ નથી. કેટલી સિમ્પલ વાત, નાના બાળકને સાફ કરવો, ઘર સાફ કરવું, વાસણ માંજવા, કપડા, એ બધું ગૃહિણી પણ કરે છે, એ આર્થિક પ્રવૃત્તિ નથી. પેલી જાણે કરે છે આર્થિક. ફુગાવાને એક જણાએ સમજાવ્યું અર્થશાસ્ત્રનું, ફુગાવો કોને કહેવાય. સામાન્ય રીતે આપણે ગજવામાં પૈસા લઈ જઈએ અને થેલી ભરીને વસ્તુ લઈ આવીએ. ફુગામાં, ફુગાવામાં એમ કે થેલી ભરીને પૈસા લઈ જવાના અને ગજવામાં વસ્તુ લઈ આવવાની, આ ફુગાવો. તો કોઈ પણ બાળક, કોઈ પણ વ્યક્તિ જેને ઇકોનોમિક્સ નથી ખબર પડતી એને આ બાબતની ખબર પડી ગઈ. ગાંધીજીનું એક વાક્ય છે, જાણીતું, ખૂબ જાણીતું, ધેર ઇઝ સફિશિયન્ટ ફોર એવરી વન્સ નીડ બટ નોટ સફિશિયન્ટ ફોર એવરી વન્સ નીડ. હવે આ વાત અર્થશાસ્ત્રની ડિક્શનરીમાં વાક્ય મેં વાંચેલું છે. ઇકોનોમિક્સના કોટેશન્સમાં ગાંધીજીનું વાક્ય વાંચેલું છે. હવે એ કેટલી આની અંદર પુસ્તકોના પુસ્તકો લખાય. ધેર ઇઝ સફિશિયન્ટ ફોર એવરી વન્સ નીડ બટ નોટ સફિશિયન્ટ ફોર એવરી વન્સ ગ્રીડ. તમે સ્વદેશી કહો કે ગમે તે કહો, બધો ખ્યાલ કેટલું જુદી રીતે આ વાક્ય એમણે લખ્યું. આપણા લેખક ગુણવંત શાહ એને માટે જાણીતા છે. એમની શૈલી એટલે ગજબની છે. એમનું એક વાક્ય તમે જાણતા હશો કે જે ઘરમાં પુસ્તકો નહીં ખરીદતા હોય ત્યાં દીકરીને ના આવે. હવે આટલી વાતમાં એમણે કેટલું બધું કહી દીધું, કેટલું બધું કહી દીધું કે ઘરમાં સંસ્કારિતા નથી, એ ઘરની મેચ્યોરિટી નથી, એ ઘરમાં સમજ નહીં હોય, બધું કહી દીધું. એમણે એક સ્વાસ્થ્ય ઉપર પણ પુસ્તક લખેલું છે, મરો ત્યાં સુધી જીવો, કેવું કંઈક ટાઇટલ છે મને ખબર નથી. એમાં એમને એક જગ્યાએ એવું કહેવું હતું કે ભાઈ તેલ બહુ નહીં ખાવું, સિંગનું તેલ બહુ નહીં ખાવું, એનાથી હૃદય રોગ થાય. એટલે એમણે એમ કહ્યું કે સુરતમાં લોકો થાળીમાં તમને ખાવાનું નથી પીરસતા, હૃદય રોગ પીરસે છે. ટૂંકમાં એટલું બધું તેલ ત્યાં હોય છે કે આ વાત એમણે કેટલી સરળ કહી. એ પુસ્તકો એમણે લખ્યું છે કે તળેલું ખાવું કંઈ વાંધો નહીં, પણ મર્યાદિત ખાવું, ખાધું હોય તો જરા ચાલવા જવું, એવું એમણે લખ્યું. એટલે એમણે લખ્યું કે એક સમોસું મને એક કિલોમીટરનું પડે છે. એક સમોસું કે મારે એક કિલો, પણ એ ચાલુ. આ જ વાત, વૈજ્ઞાનિક વાત એમણે કેટલી રીતે મસ્ત રીતે કહી. હું મારી કોલેજમાં ડેમોગ્રાફી વિષય ભણાવતો હતો. હું આંકડાશાસ્ત્રનો પ્રાધ્યાપક, વસ્તી વિદ્યા ડેમોગ્રાફી છે. એમાં અમારે સરેરાશ આયુષ્ય એ આવે, એવરેજ લાઈફ. એમાં એક અંગ્રેજી પુસ્તક મેં વાંચેલું, સરેરાશ આયુષ્ય વિશે લખતા હતા. એને અંગ્રેજી લેખકે એની શરૂઆત કેવી રીતે કરી, જરા પાણી પીવા. કેમ કે એક ઓફિસ છે, એ ઓફિસની અંદર એક મેનેજર બેઠા છે. મેનેજરના માથા ઉપર એક ટેબલ અને ઘડિયાળ છે. એટલામાં બીજો એક ક્લાર્ક આવ્યો, એને સીડી લીધી. ઘડિયાળ છે અને પેલો બલ્બ છે, ઇલેક્ટ્રિક બલ્બ છે. એટલે બીજો ક્લાર્ક આવ્યો, એને સીડી લીધી, સીડી ઉપર ચડ્યો અને ખિસ્સામાં હાથ નાખ્યો, એક નવો બલ્બ લઈ આવેલો. એ બલ્બ કાઢ્યો અને આમ કરે ત્યાં પેલો ઉડી ગયો. પછી પેલો નવો લગાડી દઉં. પેલો કઈ તમે, તમને કેવી રીતે ખબર પડી? તમે આવ્યા, સીડી મૂકી, ઉપર ગયા,
ખિસ્સામાં હાથ નાખ્યો પછી એ બલ્બ ઉડી ગયો કે સરેરા આયુષ્ય અમે ગણેલું. અગિયાર વાગે ને 32 મિનિટે એનું આયુષ્ય પૂરું થવાનું છે. પણ આની અંદર વાંચનાર ને કેટલી બધી સમજ પડી. ધીસ ઇઝ ક્રિએટિવ રાઇટ. કેન વી નોટ ડુ ધીસ? આ વાત છે ક્રિએટિવ રાઇટિંગ. અમારે ત્યાં એક આંકડા શાસ્ત્ર ઉપર, આંકડા ઉપર વિશ્વાસ કોઈને હોતો નથી એવું એક આવે છે. તમારા આંકડા બધા ખોટા. તમે મારું વાક્ય સાંભળેલું પણ હશે, ઘણા શીખ્યું પણ હશે. એમાં એક વાક્ય છે જાણીતું, લઈશ એટલે જુઠ્ઠાણું, ટેમ લઈશ એન્ડ સ્ટેટિસ્ટિક્સ. જુઠ્ઠાણું મહા જુઠ્ઠાણું ને આંકડા, એટલે મહા જુઠ્ઠાણું સમજે આંકડાઓમાં. તો આ રીતે વાતને લખી શકાય. અમારે ત્યાં કોરિલેશન એટલે સહસંબંધ ભણાવવાનો આવે છે. સહસંબંધ કે હાઈટ અને વેઇટના આંકડામાં સહસંબંધ છે. પતિની ઉંમર અને પત્નીની ઉંમર એની વચ્ચે સહસંબંધ છે. માંગ અને એની વચ્ચે સહસંબંધ સુધી અમે એમાં પોઝિટિવ કોરિલેશન, બે ચેન્જીસ એક જ દિશામાં થતા હોય તો પોઝિટિવ, નેગેટિવ કોરિલેશન. એમાં એક શબ્દ આવે છે નોનસેન્સ કોરિલેશન. આંકડા હું લખું ઘઉંનું ઉત્પાદન અને તેંડુલકરના રન, હવે એની વચ્ચે શું સહસંબંધ? આંકડા આ સમીકરણમાં મૂકું તો આવે સહસંબંધ, એનો કઈ અર્થ નથી. તો અમે એમકોમમાં ભણતા હતા ને અમારે પેલો વાયવા આવે, 100 માર્કનો વાયવા. એટલે અમે બધા બેઠા બેઠા પેલા વાંચતા હતા, અમારો ક્રમ ક્યારે આવે અને બોલાવે. એટલે અમારો એક સિનિયર મિત્ર આવે, હે કેમ બેઠા છો અહીંયા? તો ભાઈ આવું છે વાયવા. ઓહો, તમને એમ પૂછે તો તમે શું કહેશો? નોનસેન્સ કોરિલેશન પૂછે તમે શું કહેશો? અમને ત્યાં સુધી ખબર નહોતી કે આવું નોનસેન્સ કોરિલેશન હોય છે. એટલે અમારો બાજુમાં એક મિત્ર બેઠો, એને લાગ્યું કે આ અમારી મસ્કરી કરે. નોનસેન્સ કોરિલેશન પૂછે શું કહેશો? તો કે હું કહી દઈશ પરીક્ષકને, રિલેશન બિટવીન યુ એન્ડ મી ઇઝ નોનસેન્સ કોરિલેશન. આ ક્રિએટિવ છે. એટલે આ પ્રકારનું બધું આપણે કરી શકીએ કેમ? એટલે પાઠ્યપુસ્તક લેખનનું મને લાગે છે કે એક સ્વતંત્ર વિશ્વ છે. તે આખી જુદી ટેકનિક છે સાહેબ. પાઠ્યપુસ્તક લખવાનું એક આખું જુદું શાસ્ત્ર છે. આ તો શાસ્ત્ર તરીકે હજુ આપણે વિકસાવ્યું નથી. આ સાહેબો વિકસાવશે ધીમે ધીમે, અથવા શરૂ પણ કરી રહ્યા છે. એનું પોતાનું એક શાસ્ત્ર છે. તો એ આખું એ જુદી ટેકનિક છે એ થશે, પણ એ શિક્ષણ એ જ શિક્ષણનું મહત્વનું ઘટક છે. શિક્ષણનું મહત્વનું ઘટક એ પાઠ્યપુસ્તક લેખન છે. શિક્ષક છે, કેળવણીકાર છે, શિક્ષણની નીતિ છે, બધું છે. તેમ પાઠ્યપુસ્તક લેખનને પણ આપણે દરજ્જો આપવો પડશે કે આ શિક્ષણનું મહત્વનું ઘટક. વી કેનોટ ટેક ઇટ લાઇટલી, એને સિરિયસલી લેવાની જરૂર છે. બીજું કે આ જે લેખન તમે સૌ કરી રહ્યા છો, તમે જાણતા જ હશો, જો બધું રિપીટ કરી રહ્યો, તમારા મનમાં છે એ જ બોલી રહ્યો છું, નવું કંઈ જાણતો પણ નથી હું ને બોલી પણ નહીં શકું. પણ આ જે પાઠ્યપુસ્તક છે ને એ મન પર ચિરંજીવ છાપ પાડી દે છે. ટેક્સ્ટબુકનું વાક્ય વિદ્યાર્થીઓ કોઈ દિવસ ભૂલતા નથી. હમણાં જ્યોતિન્દ્ર દવેનું પુસ્તક વાંચી રહ્યો છું, જ્યોતિન્દ્ર તરંગ, બહુ જાણીતું પુસ્તક છે. એની અંદર બકુલ ત્રિપાઠીએ જ્યોતિનો દવે વિશે લખ્યું છે. તો કે એટલા લોકપ્રિય છે, એટલા લોક કે અત્યાર સુધીમાં ટેક્સ્ટબુકમાં એમના 4 કે 5 લેખો આવી ગયા છે, 4-5 વખત. તો એને યાદ છે, બકુલ ત્રિપાઠીને યાદ છે કે આ પાઠ એમનો હું ભણેલો, આ ટાઈટલવાળો પાઠ ભણેલો. તો એ ભૂલાતું નથી. તો આપણે એના મન પર કઈ ચિરંજીવ છાપ પાડવા માંગીએ છીએ? જો એનાથી છાપ બોલાતી નહીં હોય તો કેવી છાપ પાડવા માંગીએ છીએ? એ કરવાની. બીજું મને લાગે છે કે ચિત્રલેખા ને અભિયાન કેમ બધા વાંચે છે? હું ચિત્રલેખા ને અભિયાનના બહુ સ્તુતિ કરું તેવું નથી, એમની બધી ઘણી બધી મર્યાદાઓ, પણ એ કેમ તરત હાથમાં લેવાનું મન થાય છે? શું કરે છે એ લોકો? તો આપણે આપણા ક્ષેત્રમાં એવું નહીં કરી શકીએ.
કે ટેક્સ્ટબુક ને કેમ ઝડપથી વિદ્યાર્થી પકડે હાથમાં અને કેમ વાંચવાનું મન ના થાય. અમારા ઘરમાં રાષ્ટ્રના પણ મેગેઝિન્સ આવે છે અને ચિત્રલેખા અભિયાન પણ આવે છે. મારી પુત્રવધુ છે ને એ રાષ્ટ્રના નથી લેતી, ચિત્રલેખા તરત લઈ લેતી, જેમાં મારા લેખો આવે છે નથી વાંચતી. ચિત્રલેખાના અભિયાન તરત ચંપટા છે કાતમાં લઈને વોટ ઇઝ છે એનો પણ વિચાર કરો. કૃષ્ણ ભગવાને કહ્યું છે અર્જુનને કે દુષ્ટ માણસ જે કામ સ્વાર્થ માટે કરે છે એ જ કામ તું સ્વાર્થ વગર કર. બહુ સરસ સલાહ. સારું કામ તું સ્વાર્થ વગર કર, તને પરિણામ મળશે. તો આપણે એ લોકો જે કઈ કરે છે ઇનોવેટિવ, જો આપણે કેમ ના કરી શકીએ એવું મને લાગે છે. મને બે ચાર બાબતો લાગે છે કે આપણા લખાણમાં પ્રયોગશીલતા હોવી જોઈએ. જેને બહુ વાત આવી ગઈ, જાત જાતના પ્રયોગો કરવા, આમ લખાય, આમ કરાય, આમ કરાય. પ્રયોગશીલતા, લેટ મી ટ્રાય ધીસ, લેટ મી ટ્રાય ફ્રોમ ધીસ પોઈન્ટ ઓફ વ્યુ. બે મિત્રોમાં ચર્ચા કરવી કે મેં આજે આ વાતને આ રીતે લખી, શું લાગે છે પ્રયોગશીલતા કરી શકાય. બીજું મને લાગે છે સિમ્પ્લિસિટી. લખાણ જેટલું સિમ્પલ એટલું સરસ. તેંડુલકરના બેટિંગ વિશે રાહુલ દ્રવિડ લખે છે કે હી ઇઝ જેન્યુઅલી સિમ્પલ, એવું વાક્ય છે. હી ઇઝ જેન્યુઅલી સિમ્પલ. અને બોયકોટ, દુનિયાનો ઓપનિંગ બેટ્સમેન શ્રેષ્ઠ, એમ લખે છે કે બેટિંગ ગ્રેસ ઓફ તેંડુલકર ઇઝ બીકોઝ ઓફ હિઝ સિમ્પ્લિસિટી ઓફ બેટિંગ. એની બેટિંગમાં એક પ્રકારની સાદગી છે અને તેથી એના શોર્ટ્સ આપણને જોવા ગમે છે. જેટલું સિમ્પલ એટલું વધારે લોકો બોલે. આપણે એને ડિફિકલ્ટ બનાવવામાં મજા માણીએ છીએ. જેટલું ડિફિકલ્ટ ને ન સમજાય એવું બોલીએ એટલે મજા આવે. અમારા પીએલ દેશપાંડે, પુલ દેશપાંડે બહુ રમૂજી બધું, એ પેલા સાધુ બાવાની ઠેકડી ઉડાવે, પણ આધ્યાત્મિક ગુરુઓ આવે છે ને કેટલાક, એના ચેલા તો એના કરતા ચડિયાતા હોય. તો ચેલા ગયા આધ્યાત્મિક ગુરુ, આ ગુરુ પાસે આવો આમ કે તમને મજા આવશે એમ કે. બહુ સરસ બોલે છે, બહુ ઇન્ટરેસ્ટિંગ બોલે. હમણાં એમને બહુ સરસ પુસ્તક લખ્યું છે એમ કે. એમ કયું પુસ્તક લખ્યું છે? આઈ ઇન ધ યુ, ઇન ધ યુ ઇન ધ આઈ. હવે શું આ પુસ્તકનો અર્થ? આઈ ઇન ધ યુ, ઇન ધ યુ ઇન ધ આઈ. આમ ડિફિકલ્ટ બનાવવામાં મજા આવે આપણે, કારણ કે એમ એ સમજવાનો નથી સામેવાળો. તો ભલે ડિફિકલ્ટ શબ્દો નાખીએ આપણે, નહીં તો મારા બોલવામાં એને રસ નથી. ગાંધીજીની સત્યના પ્રયોગો સૌથી વધારે વેચાય કારણ કે સરળ ભાષા. મેક ઇટ સિમ્પલ. જેટલું સિમ્પલ બનાવો, બનાવી શક્યો એટલું એટલું કરવું જોઈએ એવું મને લાગે છે. અને બીજી વાત કે રેફરન્સ આવી ગયો છે, મને કહેવાનું મન થાય, દેશનું, સમાજનું, સંસ્કૃતિનું ગૌરવ વધે એ રીતે લખવું, દેટ ઇઝ ક્રિએટિવિટી. મારા લખવાથી એને સહજપણે દેશ પ્રત્યે માન થઈ ગયું. મારા ઉદાહરણ છે, સ્વાભાવિક રીતે એને સંસ્કૃતિ ગમવા લાગે. એક સુંદર પુસ્તક છે જાણીતું, 90 મિનિટ્સ એટ એનટીવી, વાંચવા જેવું પુસ્તક છે. 90 મિનિટ્સ એનટીવી, એનટીવી એરપોર્ટ પર 90 મિનિટ. ઇઝરાયલનું પ્લેન 150 પેસેન્જર સાથેનું ટેરરિસ્ટ ઉપાડી ગયા અને યુગાન્ડામાં એનટીવીના એરપોર્ટ પર એ મૂક્યું. અને મૂક્યું ત્યારે ઇઝરાયલના લોકોએ નક્કી કર્યું કે શું સમજે છે એ લોકો, આપણે જઈને પાછું લઈ આવ્યા. એ લોકો પાછું લઈ આવ્યા સાહેબ, એના ઉપર પુસ્તક છે અને એના ઉપર એક ફિલ્મ બની છે. એની અંદર એક 12-18 વર્ષનો છોકરો, એને એ સ્કવોડમાં જવું હતું, 10 જણાનું સ્કવોડ. એમનો મંત્ર હતો સ્પીડ, સિક્રેસી એન્ડ સરપ્રાઇઝ. સ્પીડીને જવું, ખબર ના પડે એ રીતે જવું ને એકદમ છાપો મારવો, એમ નક્કી કર્યું. અને એક 18 વર્ષના છોકરાને એમાં જવું હતું. એટલે પેલા મિલિટરીના કર્નલે પૂછ્યું કે તારી લાયકાત શું, શા માટે તારે જવું છે, સાંભળજો, તારી લાયકાત શું છે? પેલા છોકરાએ કહ્યું
કે મને ઇઝરાયલના કોઈ પણ ખૂણામાં ગમે ત્યારે ઉભો કરી દો, હું તેનું સાંસ્કૃતિક મહત્વ શું છે હું કહી દઈશ. એન્ડ હી વોઝ ઇમિડિયેટલી ટેકન. આ એને એના પાઠ્ય પુસ્તકમાંથી જ મળ્યું હશે? ક્યાંથી મળ્યું? ક્યાંથી મળ્યું હશે? મને ઇઝરાયલના કોઈ પણ ખૂણામાં ગમે ત્યારે ઉભો કરી દો, આઈ વોન્ટ ટુ ગો. અને સાહેબ તમે નહીં માનો, એ લોકો લઈને આવ્યા ત્યારે એક જ વ્યક્તિનું 10માંથી મોત થયું અને આ છોકરા. આ પાઠ્ય પુસ્તક મંડળ આપણે પુસ્તકની આ તાકાત છે, પણ એને વણી લેવું એને કોઈ કેવું એ આપણે બધું કરી શકીએ તો બહુ સરસ. એટલે નિયમો, માળખું, યાંત્રિકતા, જડત્વ, બંધનો એ બધા છે જ. આ નિયમોની અંદર જ રમવાનું છે આપણે. પાઠ્યપુસ્તકના જે જે કંઈક નિયમો છે, જે કંઈક મર્યાદાઓ કરી છે, એ બાઉન્ડ્રીઝની અંદર રહીને જ કરવાનું છે, પણ એમાં કરવાનું છે. તમે જુઓ T20ની નવી નવી મેચો નીકળી છે. પહેલા ટેસ્ટ મેચ હતી, હજુ પણ છે 50 ઓવરની T20, તો એના નવા નવા શોટ શોધાયા છે. જેને ક્રિકેટનો શોખ હશે એને ખબર હશે, એક શોટ નવો શોધાયો છે વિકેટ કીપરની પાછળથી બોલ સીધો બાઉન્ડ્રી લાઈનની બહાર, આ નવો શોટ છે. તો કઈ હવે માળખું તો એનું જ છે, નિયમો તો એના જ છે, પણ એ નિયમોમાં રહીને કેન વી ડુ સમથિંગ ન્યૂ એવું મને લાગે છે. એટલે હકીકતોની નિરસ્તામાંથી સર્જનાત્મકતા જ પાઠ્યપુસ્તકોને બહાર લાવી શકે. આપણે ક્રિએટિવિટી, હકીકતોને તો નિરસતા રહેવાની જ છે, સમીકરણોની નિરસતા રહેવાની જ છે, આંકડાઓની નિરસતા રહેવાની જ છે, પણ એમાંથી કંઈક સર્જનાત્મકતા હોય તો એ આપણું પુસ્તક બહાર લાવી શકશે. એટલે સમગ્ર શિક્ષણ જ ક્રિએટિવ છે. તે ક્રિએટિવિટીને જીવંત રાખવી, બરકરાર રાખવી, એનો આધાર પાઠ્યપુસ્તક પર અને એના લેખક ઉપર છે. ધીસ ઇઝ અવર સેક્રેટ ડ્યુટી. પણ એને માટે મને એમ પણ લાગે છે કે લેખકે સતત જાગૃત અને અભ્યાસુ રહેવું જોઈએ. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર, સતત જાગૃત. અમને કહ્યું કે રાત્રે ઊંઘ નહીં આવે એવું થવું જોઈએ. મારા જેવો કોઈ એમ પણ કે ના ના આપણે તો ઊંઘ આવશે ગમે તે હોય તો ગયું સાહેબ, ના ના આપણને એવું કઈ નહીં, આપણે ઊંઘી જઈએ તો પછી બધું જ ઊંઘી જાય. વાત સાચી, રેસ્ટ્રેસ થવું જોઈએ, જાગૃત રહેવું જોઈએ. કેન આઈ ડુ ધીસ, કેન આઈ ડુ ધીસ, કેન આઈ ટ્રાય ધીસ, એવી રીતે જાગૃત રહેવું જોઈએ એવું મને લાગે છે. અભ્યાસુ હોવું જોઈએ. અને મેં એક વાક્ય સાંભળ્યું, આવા જ એક વર્કશોપમાં ગયો હતો ને સિનિયર પ્રાધ્યાપક બોલેલા રાવ સાહેબ, એ ટીચર શુડ નોટ ઓનલી નો મોર દેન ધ સ્ટુડન્ટ્સ, હી શુડ નો મચ મોર દેન ધ સ્ટુડન્ટ્સ. ટોટલી મોર, વધારે નહીં, એના કરતા ઘણું વધારે જાણવું. એ ઘણું વધારે જાણવાની જવાબદારી આપણી છે. ખૂબ વાંચન થાય, ખૂબ નવા નવા પ્રયોગો આપણને ખબર પડે, પણ હું તો વાંચું મને બહુ મજા આવે, ખૂબ મજા આવે. મને મિત્રો પૂછે છે કે તમે પુસ્તક મેળો છે જઈ આવ્યા? એટલે પછી સારા મારા હર્ષદભાઈ જેવા મિત્રો હોય અંતરંગ જે મને સમજે છે એમને કહું, જો સાચી વાત કહું, હું કોઈ પુસ્તક મેળામાં જતો નથી. વસ્તુ એમ આપણે જે જોઈ મોલમાં જઈને ખરીદી એમ પુસ્તકો હું પહેલેથી રિવ્યુઝ વાંચું છું. 10, 12, 15 પુસ્તકો જે ઇન્ડિયન એક્સપ્રેસ, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા બધા, એ રિવ્યુઝ વાંચીને હું પુસ્તકો મેળવવા જઉં છું, મેળવી લઉં છું, મારા ટેસ્ટના પુસ્તકો મંગાવું. પણ આટલું બધું એની જે મજા છે, ધ આર્ટ ઓફ ક્રિએટિવ થિંકિંગની જે મજા છે, એ સાહેબ એક પછી એક પ્રકરણ વાંચતા જાઓ. મેં હર્ષદભાઈને પુસ્તક બતાવ્યું છે, એમાં એક ઉદાહરણ પકવા જ આવ્યું છે એટલે ઉદાહરણ આપી દઉં. ચંદ્રશેખર નામના એસ્ટ્રોફિઝિક્સના પ્રોફેસર યુનિવર્સિટી ઓફ શિકાગો પેલો લેખક લખે છે, ભણાવતા હતા. 80 માઇલ દૂર જવાનું ભણાવવા માટે એમની જે લેબોરેટરી હતી ત્યાં એમના કોર્સમાં 2 જ વિદ્યાર્થીઓ પ્રવેશ લીધો.
હવે આપણે ત્યાં તો એ ટીચર ફેલ્યોર કહેવાય, અને બે જ તારા વિદ્યાર્થી એમ ક્યાંય એવું છે, ત્યાં બધા સવાલ કે બે વિદ્યાર્થી એમ કે શું તારે એમ કે જુઓ સાહેબ આ ક્રિએટિવ થિંકર બીજી રીતે વિચારો, બધા કે તો કે હું જઈશ, આઈ વિલ ગો એન્ડ ટીચ, 160 માઇલ ની સફર કરવાની, પણ સાહેબ જવા લાગ્યા. બે તો બે વિદ્યાર્થી, બે વિદ્યાર્થી ને મજા આવી ભણવાની, અમને ભણવાની મજા આવી, અને થોડા વર્ષ પછી એ બે વિદ્યાર્થીઓને ફિઝિક્સમાં નોબેલ પ્રાઇઝ મળ્યો. અને પછી આ લેખક લખે છે કે એના બે વર્ષ પછી ચંદ્રશેખર ને નોબેલ પ્રાઇઝ મળ્યો. તો યુનિવર્સિટીનો એકમાત્ર ક્લાસ જેમાં બધાને નોબેલ પ્રાઇઝ મળ્યો. તમે વિચાર કરો ક્રિએટિવિટી શું કરી શકે છે. આઈ વિલ ડુ ધીસ. આ બધા એના ફાયદાઓ છે. એટલે આપ સૌ આ બધું કરો છો ત્યારે આવા કોઈ નવા જોમ સાથે, નવા ઉત્સાહ સાથે, સવારે અશોકભાઈને કહેતો હતો લેટ અસ બી રીબોર્ન એવરી ડે, રોજ નવો જન્મ લઈએ, લેટ અસ બી રીબોર્ન, નવો રોજ જન્મ લેવાનો મજા આવે. કંઈક આજે નવું વાંચ્યું, નવું જોયું, નવું કોઈને કહ્યું, નવું એક્સચેન્જ કર્યું. આ એ જ શિક્ષક છે. શિક્ષકની વ્યાખ્યા જે છે, શિક્ષક સાધારણ નહીં હોતા એટલે જ નહીં સાધારણ, જુદો છે. અને એ માણીએ, આપણે ખૂબ માણીએ. પછી તો પાઠ્યપુસ્તકમાં આવવાનું જ છે, છૂટકો જ નથી સાહેબ. અહીંયા આવ્યું પછી ત્યાં આવવાનું જ છે, છૂટકો જ નથી. મુશ્કેલી એ છે કે અહીંયા નથી આવતું, અહીંયા આવ્યા કરે છે. એ પુસ્તકનું છેલ્લું વાક્ય વાંચી ને પેથાણી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીને, કારણ કે મારા જેવા નોન ટેકનિકલ ન સમજનાર માણસને પણ બોલાવવાનું જે જોખમ ખેડે છે. તમે જુઓ, એમણે વિચાર કર્યો કે યાદે સાહેબને બોલાવ્યો, મને કહે કે સાહેબ તમે અનુવાદ ઉપર જરા કહો અમારા લેખક. મને એવું નહીં આવડે, મુદ્દો એક, મુદ્દો બે, મુદ્દો ત્રણ અનુવાદમાં મને એવું તો નહીં ફાવે. હું મારે જે બોલો છે એ વિશે, તો એમણે જોખમ ખેડ્યું. સાહેબ કહી દે તમે આવો, મને ખૂબ પ્રેમ કરે છે, મારી શરતે મને લાવે છે અને લઈ જાય છે, મારી શરતો પ્રમાણે. આવા બહુ ઓછા લોકો હોય, લોકોએ કોઈ લેવા આવવું પડશે સાહેબ કરી શકું નથી. એમનો ખૂબ ખૂબ આભાર માનું છું, બધા મિત્રોનો આભાર માનું છું. અને તમે મને ખૂબ મજાથી સાંભળ્યો, તો મારો ઉત્સાહ આજે વધી ગયો, મને મજા આવી. એ પુસ્તકનું એક વાક્ય કહું છે, જગતે જેને પહેલું, અંગ્રેજી વાક્ય છે, મેં ગુજરાતી પહેલા લખ્યું છે, જગતે જેને હજુ સુધી જોયું નથી તે જોવાની, અને જગતને તે જોવા માટે મજબૂર કરવાની કળા એટલે સર્જનાત્મકતા. જેને જગતે જેને જોયું નથી એ બતાવવાનું, બાકી તો બધા બધું જોયું છે, જે નથી જોયું એ બતાવવાનું, એ સર્જનાત્મક. અને જોવા એને મજબૂર કરવાનો, પણ લાગે કે નહીં જોવું જ પડશે, નહીં ચાલે. અંગ્રેજી વાક્ય છે, ક્રિએટિવિટી કેન બી એઝ સિમ્પલ એઝ સીઇંગ સમથિંગ ધેટ હેઝ બીન ઓવરલુક્ડ બાય ધ વર્લ્ડ એન્ડ ફોર્સિંગ ઇટ ટુ ટેક નોટિસ. આ ક્રિએટિવિટી છે, એ આપણા લેખનમાં આવે તો મજા પડી જાય. તમારો ખૂબ ખૂબ આભાર. કલિયુગના સંસારમાં શોધી રહ્યો હતો મહાત્મા, કલિયુગના સંસારમાં શોધી રહ્યો હતો મહાત્મા, આજે થયા નતમસ્તક અમે, મળી તમ જેવી આત્મા. યાર્દી સાહેબ, આપની સરળતા અને સર્જનાત્મકતાની વાતો અમને ખૂબ સ્પર્શી છે. ખૂબ જ તાળીઓના ગડગડાટ સાથે આપણે એમનો આભાર માનીએ છીએ.